સમસ્યાઓનું સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા: આજની પરિસ્થિતિઓમાં માણસના વ્યક્તિત્વને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય? સમાધાન: આજે શ્રેષ્ઠ વ્યક્તિત્વવાળા લોકોનો અભાવ છે. હલકા તથા નીચ લોકોનું પ્રમાણ વધારે છે. વિચાર કરતા એક જ રસ્તો દેખાય છે, ઉપાસનાનો આધાર લેવો. ઉપાસનાની સાથે જોડાયેલી આદર્શ માન્યતાઓ અને પ્રેરણાઓ જ માણસના ચિંતનને શ્રેષ્ઠ અને વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવામાં સમર્થ હોય છે. ઉપાસનાની એકાગ્રતાને તથા તેના મનોવૈજ્ઞાનિક પ્રભાવને સારી રીતે સમજી શકાય તો વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવી શકાય છે. ઉપાસનાનું લક્ષ્ય છે વ્યક્તિત્વનું શુદ્ધિકરણ. ઉપાસના સાથે જોડાયેલા આદર્શો અને ઉચ્ચ સિદ્ધાંતો દ્વારા ઉપાસકને શ્રેષ્ઠ માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઉપાસ્ય દેવમાં તન્મય થવાનો અર્થ છે ઉચ્ચ આદર્શો તથા સિદ્ધાંતોને અપનાવવા તથા તે પ્રમાણે આચરણ કરવું. ઉપાસનાથી વ્યક્તિત્વ નિર્માણની આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ચાલતી રહે છે. ઉપાસકના વિચારો જ શુદ્ધ અને પવિત્ર બને છે, તેના મનોભાવ આદર્શવાદી બનતા જાય છે.